એટલે પાછું કેવું સૂત્ર તમને પ્રશ્ન થાય તો જો પહેલા આપેલી માહિતી જોવાની જીરો થી દસ દસ થી પંદર પંદર થી વીસ ચોવીસ છવ્વીસ અઠ્યાવીસ એ રીતે આપણને અલગ અલગ વર્ગ આપ્યા તમે જુઓ કેટલાક વર્ગ આપ્યા છે ને કેટલાક અવલોકનો આપ્યા છે તો આપણે એમાં શું કરવું જોઈએ તે જેથી કરીને બહુલક યોગ્ય તે સુધા ઇન શોર્ટ આપેલી માહિતી અસમાન વર્ગ લંબાય છે તેમ કહેવાય કારણ કે જો ઝીરોથી દસ દસથી પંદર વર્ગ સમાન નથી પછી પાછળના વર્ગ છે ને એ ખાલી અવલોકનો આપ્યા છે કોઈ વર્ગ આપ્યા નથી એટલે કહેવાય શું કે આપેલી માહિતી કેવી છે અસમાન છે જો આપેલી માહિતી અસમાન હોય તો આપણે બહુલકને કઈ રીતે શોધીએ છીએ કે આ દાખલાની અંદર મધ્યક અને મધ્યસ્થ શોધવા જ પડે તો જ બહુલક શોધી શકાય હવે વર્ગ આપ્યા છે આપણને એ રકમમાં જ આપ્યા છે આવૃત્તિ પણ રકમમાં આપી એના પરથી આપણે સૌથી પહેલા મધ્ય કિંમત શોધવાની થાય તો જો મધ્ય કિંમત જીરો વધતા દસ ભાગ્યા બે એટલે પાંચ

રાઈટ હવે આગળ જઈએ મધ્યક શોધવો હોય તો આપણે એફ અને એક્સનો ગુણાકાર કરવો પડે આઠ પંચા ચાલીસ ચૌદ ગુણ્યા બાર પોઈન્ટ પાંચ સત્તર એકસો પંચોતેર સોળ ગુણ્યા સત્તર પોઈન્ટ પાંચ બસો એસી અગિયાર બસો ચોસઠ ચાર છવ્વીસ એકસો ચાર બે અઠ્યાવીસ છપ્પન આ બધાનો સરવાળો કરીએ તો સીગમા એફએક્સ આવશે નવસો ઓગણીસ ત્યાર પછી આપણે સીએફઆઈ શોધવી પડે મધ્યસ્થ શોધવા માટે तो f फॉर दी cfis होता है कि लगभग उतार वाले सो करेंगे x पर से सोदी नाखे छे 8 न 8 14 न 8 न 14 22 22 न 16 38 38 11 49 49 + 4 53 53 + 2 55 ओके आ cfi में बड़ीगी ત્યાર પછી આપણે મધ્યસ સોરી મધ્યક સો દો પડે પેલા તો મધ્યગણ સૂત્ર છે x બાર = સિગ્મા fx / n સિગ્મા fx 919 / 55

આ પંદર આપ્યા છે અધસિંહ પંદર લખે એન બાય ટુ સત્યાવીસ પોઈન્ટ પાંચ સીએફની કિંમત જુઓ સીએફની કિંમત આની ઉપરની કિંમત કેટલી આપી છે અડત્રીસની ઉપર બાવીસ તો જો બાવીસ લખ્યા છે ત્યાર પછી એની સામેની કિંમત કેટલી છે સોળ તો આપણે સોળ અને વર્ગ લંબાઈ દસ અને પંદર વીસ અને પંદરનો તફાવત કેટલો છે પાંચ આમ ઊભી વર્ગ લંબાઈ જોઈએ તો પણ જોવાય કેવી રીતે જોવાય તો જો ઊભી વર્ગ લંબાઈ જોઈએ તો દસ અને આ પંદર દ પંદર માઇનસ દસ પાંચ થાય છે એ રીતે શોધવી પડે તો સત્યાવીસ પોઈન્ટ પાંચ માઇનસ બાવીસ એટલે પાંચ પોઈન્ટ પાંચ ભાગ્યા સોળ ગુણ્યા પાંચ જે કિંમત ઉપર હતી એની એ જ આનું રૂપ પાંચ પોઈન્ટ પાંચ ગુણ્યા પાંચ ભાગ્યા સોળ એક પોઈન્ટ પંદર વત્તા હવે આપણે એમોનું સૂત્ર લખીએ છીએ યોગ્ય સૂત્રનો ઉપયોગ કર્યો એવું કહેવું છે યોગ્ય એટલે આપણે મન ફાવે સૂત્રનો ઉપયોગ ના કરાય રકમ જોવી પડે રકમ જોયા પછી અંદાજ લગાવે કે કયા સૂત્રનો ઉપયોગ થશે આમાં તો એમો બરાબર થ્રી એમ માઇનસ ટુ એક્સ બારનો ઉપયોગ થશે તો થ્રી એમની કિંમત સોળ પોઈન્ટ બોતેર માઇનસ બે એક્સ બાર આપણે શોધ્યા છે ઉપર મુજબ સોળ પોઈન્ટ એકોતેર તો ત્રણ ગુણ્યા સોળ પોઈન્ટ બોતેર પચાસ પોઈન્ટ સોળ બે ગુણ્યા સોળ પોઈન્ટ ઇકોતેર તેત્રીસ પોઈન્ટ બેતાલીસ તો જવાબ આવશે સોળ પોઈન્ટ ચુમ્મોતેર બહુલક એમો બરાબર સોળ પોઈન્ટ ચુમ્મોતેર યોગ્ય સૂત્રનો ઉપયોગ કરવાનો કહેવો છે તમને ફાવે સૂત્રનો ઉપયોગ નથી કરવાનો ફરી એકવાર કહી દઉં છું ખાસ એ ધ્યાનમાં રાખજો તમારે રકમ જોવાની છે રકમ પરથી નક્કી કરવાની છે કે અવર્ગ લંબાઈ અસમાન હોય તો થ્રી એમ માઇનસ ટુ એક્સ બારનો ઉપયોગ કરવાનો થાય દાખલા નંબર ચારમાં શું કહેવું છે કે મધ્યક અને મધ્યસ્થ શોધો હવે જો વીસથી પચીસ પચીસથી ત્રીસ ત્રીસથી ચાલીસ ચાલીસથી પચાસ પચાસથી સાહીઠ મધ્યગ અને મધ્યસ્થ એક જ દાખલામાં કયું છે કંઈ વાંધો નહીં તો આપણે મધ્યગણને મધ્યસ્થ શોધવું તો ખાના કયા આવશે વર્ગ આવૃત્તિ ત્રીજા નંબરે આવે મધ્ય કિંમત પછી એફએક્સ અને પછી આવશે સી તો જોઈએ તો ખ્યાલ આવે એક્સ બરાબર એમ શોધવાના છે વર્ગ અને આવૃત્તિ આપેલી જ છે નંબરથી મધ્ય કિંમત વીસ વધતા પચીસ ભાગ્યે બે બાવીસ પાંચ

તો જો સીગમાં ની કિંમત કેટલી આપી છે એકતાલીસ સડસઠ પોઈન્ટ પાંચ ભાગ્યા એનની કિંમત એકસો સોળ ભાગાકાર કરે તો કેટલા આવશે પાંત્રીસ પોઈન્ટ ત્રણ પછી મધ્યસ્થો તો મધ્યસ્થ એમ બરાબર એન બાય ટુમાં અવલોકનની કિંમત એન આપ્યા છે એકસો સોળ ભાગ્યા બે અઠ્ઠાવનમાં અવલોકનની કિંમત તો જમ તમે જુઓ અઠ્ઠાવનનો સમાવેશ તેમાં થાય છે એ એની સામેનો વર્ક કયો છે ત્રીસથી ચાલીસ તો જુઓ ત્રીસથી ચાલીસ

ભાગ્યા પિસ્તાળીસ ગુણ્યા દસ આનું આખું સાદું રૂપ આપે તો કેટલા આવે પાંચ પોઈન્ટ અગિયાર ત્રીસ વત્તા પાંચ પોઈન્ટ અગિયાર તો પાંત્રીસ પોઈન્ટ અગિયાર થાય આ મધ્યસ્થો જવાબ આવ્યો એટલે તમને ક્યારેક પાંચ ગુણના દાખલાની અંદર મધ્યક અને મધ્યસ્થ બંને પૂછી દે છે આ યાદ રાખજો પછી મેં તમને લાસ્ટ ટાઈમ દાખલો ગણાયો હતો કે ભ્રાન્ડ એના ટાયર ને ભ્રાન્ડ બીના ટાયર તો કયા ટાયરનો મધ્યક વધુ સારો છે કયા ટાયરનો કયા ટાયરનો મધ્યસ્થ વધુ સારો છે એવો પણ પ્રશ્ન પાંચ માર્ક્સમાં પૂછી શકે ઇન શોર્ટ કહેવાનો મતલબ એમ કે જો એ પાંચ માર્ક્સમાં પૂછે તો પાંચ માર્ક્સની અંદર બધાનો સમાવેશ થઈ જાય ને એવા પ્રશ્નો વધારે પૂછે જેથી કરીને તમને કોઈ તેમાં તકલીફ પડે નહીં એ ખાસ ધ્યાનમાં રાખજો જો પાંચ માર્ક્સ મેં પ્રશ્ન પૂછે તો દાખલા નંબર પાંચ છે ને એ હોમવર્કમાં કરવાનો છે હવે છઠ્ઠો દાખલો જોઈએ છઠ્ઠા દાખલામાં આપણને કહ્યું છે શું તો જુઓ બહુલક આપ્યો છે ઓલરેડી સિત્તેર એક ઉત્પાદકે એવું માને છે કે તેના દૈનિક ઉત્પાદનનો બહુલક સિત્તેર છે આ ઉત્પાદનના એકમના ડિઝાઇનમાં થોડો ફેરફાર કર્યા પછી લીધેલ માહિતીમાં ઉત્પાદનનું વિતરણ નીચે પ્રમાણે છે તો જુઓ સાઠથી ચોસઠ પાસઠથી ઓગણસિત્તેર સિત્તેરથી ચુંબોતેર પંચોતેરથી ઓગણએંસી આપેલી માહિતી અનિવારક છે એ ખાસ જોવું કેવી રીતે ખબર પડે પાંસઠ પછી ચોસઠ પછી પાંસઠ ઓગણ સિત્તેર પછી સિત્તેર ચુંબોતેર પે પંચોતેર અનિવારક છે શું તેના ઉત્પાદનમાં ઉત્પાદનની સંખ્યામાં બહુલકમાં કોઈ ફેરફાર થયો છે એક ક્વેશ્ચન પૂછ્યો છે ખાસ ધ્યાનમાં રાખો એને શું કહેવું છે કે જો એકમ કે જો એકમની ડિઝાઇનમાં થોડો ફેરફાર કરવામાં આવે આ થોડો ફેરફાર કર્યો તો શું બહુલકના જવાબમાં કોઈ ફેરફાર થશે એને ક્વેશ્ચન પૂછ્યો છે તો આપણે એનો બહુલક શોધવાનો પછી જોવાનું કે શું ફેરફાર થાય છે તો ચેક કરીએ ફેરફાર થાય છે કે નહીં તો જુઓ દાખલા નંબર છ વર્ગ આપણને જે અલગ અલગ આપ્યા હતા એ મેં લખ્યા છે સાઠથી ચોસઠ પાંસઠથી ઓગણસિત્તેર સિત્તેરથી ચુંબોતેર પંચોતેરથી ઓગણ્યાસી એંસીથી ચોર્યાસી પંચ્યાસીથી નેવ્યાસી નેવુંથી ચોરાણું આપણને એફ આપી છે એ પણ લખી હતી પાંચ સાત દસ આઠ પાંચ ત્રણ ત્રણ પહેલાં આપણે એ ચકાસવાનું કે આપેલી માહિતીમાં વર્ગ લંબાઈ સમાન છે કે અસમાન તો જો બધા વચ્ચે પાંચ પાંચનું અંતર છે તો વર્ગ લંબાઈ સમાન છે તેમ કહેવાય હવે સૌથી મોટી જો વર્ગ લંબાઈ સમાન હોય ત્યારે આપણે શું કરીએ છીએ તો વર્ગ લંબાઈ સમાન હોય ત્યારે આપણે એમઓ બરાબર એલ પ્લસ એફ એમ માઇનસ એફ વન અપુન ટુ એફ એમ માઇનસ એફ વન માઇનસ એફ ટુ ઇન્ટુ વાળા સૂત્રનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો જો સૌથી મોટી આપી છે એની સામે આપણે લખીએ છીએ એફ એમ એની ઉપરની છે એને લખે એફ વન એ નીચે છે એને એફ ટુ ઓકે હવે લખ્યું મેં મહત્તમ આવૃત્તિ દસ દસ એની સામેનો વર્ક કયો આવ્યો સિત્તેરથી ચુંબોતેર ઓકે હવે એમઓનું સૂત્ર શું તો એમઓ બરાબર એલ પ્લસ એફ એમ માઇનસ એફ વન ટુ એફ એમ માઇનસ એફ વન માઇનસ એફ ટુ સી તમારે આ સૂત્ર પણ કરવાનું થાય આ ખાસ કરવું ઓકે હવે ચલો એ તો થઈ ગયું હવે એમાં એલની કિંમત કઈ આવે તો જો એલ આપ્યા છે આપણને અનિવારક સિત્તેર છે તો આપણે કેટલા લખવાના ઓગણ પોઈન્ટ પાંચ અનિવારક છે એટલે એફએમની કિંમત પણ છે જો એફએમ કેટલા છે દસ તો દસ એફ વન સાત તો સાત ટુ બે ગુણ્યા દસ માઇનસ સાત એફ વનની કિંમત સાત અને એફ ટુની કિંમત આઠ વગ લંબાઈ ઊભી જોવાની વગ લંબાઈ ઊભી જોઈએ તો પાંચ આવે ઓકે હવે જો સિક્સટી નાઇન પોઈન્ટ ફાઈવ પ્લસ દસ માઇનસ સાત એટલે કેટલા આવશે ત્રણ ત્યાર પછીની વાત કરીએ તો બે ગુણ્યા દસ એટલે વીસ માઇનસ સાત માઇનસ આઠ ગુણ્યા પાંચ તો જો ત્રણ ગુણ્યા જો આમાં કહ્યું છે આપણને કે બહુલક્ષ સિત્તેર છે એટલે આના આધારે આપણે સાદું રૂપ આપ્યું અને બોતેર પોઈન્ટ પાંચનો જવાબ આવ્યો હવે જોવાનું કે બહુલકમાં ફેરફાર થયો છે તો જો બહુલક સિત્તેર છે ઉત્પાદન એકમની ડિઝાઇનમાં થોડો ફેરફાર કર્યા પછી બહુલકમાં ફેરફાર થાય છે તેમ કહેવાય કહી શકાય કે બહુલક બોતેર પોઈન્ટ પાંચ થાય છે સુધારો થયો છે તેમ કહેવાય તો જો બહુલકની ડિઝાઇનમાં ફેરફાર કર્યા પછી બહુલકની કિંમત વધી છે તેમ કહેવાય ઓકે વિદ્યાર્થી મિત્રો આજે જે કંઈ અભ્યાસ કર્યો એ દાખલા તમે ગણજો